वंदे गुजरात। Children, good morning. How are you all? Fine? I am also fine. Children, તમે રિવિઝન ની એક્ટિવિટી ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છો, હે ને? લાસ્ટ એપિસોડમાં આપણે બીકોઝ અને ધેરફોર થી સેન્ટેન્સ કઈ રીતે કનેક્ટ કરાય અને કઈ રીતે કન્વર્ટ કરાય તેના વિશે લર્ન કર્યું. We learned the use of because and the use of therefore in a sentence, right? So today we are going to do a new activity. Children, open your textbook on page number 72, activity 9. Children, I am going to read the instruction and you all will listen to me carefully. Children, on page number 72, activity 9. A. There are two slides about usefulness of the banana tree. Read them and answer the questions. Write sentences for preparing slides about bamboo or other useful trees. I repeat the instruction. Listen to me carefully. There are two slides about usefulness of the banana tree. Read them and answer the questions. Write sentences for preparing slides about bamboo or other useful trees. Children, અહીંયા બે સ્લાઇડ આપેલી છે. તમે કોમ્પ્યુટર તો યુઝ કરો જ છો, તેમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોયું હશે ને, તેમાં આવી સ્લાઇડ બનાવવાની હોય છે. લુક એટ ધીસ સ્લાઇડ્સ પ્રોપરલી.
આ સ્લાઇડ્સમાં સેન્ટેન્સીસ આપેલા છે જે બનાના ટ્રીની યુઝફુલનેસ બતાવે છે. બનાના ટ્રી આપણને કઈ રીતે ઉપયોગી છે તે આ બે સ્લાઇડ્સમાં આપેલું છે. આપણે તે વાંચવાના છે અને પછી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. સાથે સાથે બાંબુ અથવા તો બીજા કોઈ યુઝફુલ ટ્રી વિશે સેન્ટેન્સીસ લખવાના છે કે જેથી કરીને તમે સ્લાઇડ્સ બનાવી શકો. ઓકે ચિલ્ડ્રન, સો ફર્સ્ટ આઈ વિલ રીડ ઓલ ધ સેન્ટેન્સીસ, યુ ઓલ વિલ લિસન ટુ મી કેરફુલી. ચિલ્ડ્રન, લિસન ટુ મી કેરફુલી. હું બધા જ સેન્ટેન્સ રીડ કરું છું. વરી ઇન સાઇઝ, કલર એન્ડ ફોર્મનેસ. ઇટ મે બી યલો, પર્પલ એન્ડ રેડ. સ્વીટ ઇન ટેસ્ટ. હાયર લેવલ ઓફ સ્ટાર્ચ. બનાના ચિપ્સ આર ફેમસ. બનાના ચિપ્સ તો તમે ખાતા જ હશો. યમી. ફૂલ ઓફ વિટામિન બી સિક્સ. રિમેમ્બર ચિલ્ડ્રન, લાસ્ટ એક્ટિવિટીમાં આપણે આ સ્ટેટમેન્ટ આવ્યું હતું ને, ગુડ ફોર હેલ્થ, યુઝડ એઝ વેજીટેબલ ઇન સાઉથ એશિયા. Leaves are large, flexible and waterproof so that they are used as natural food container or plate. South Indian food is served in a banana leaf. Useful in making cups, dishes, sari and paper. Children, have you listened carefully? તમે ધ્યાનથી સાંભળ્યું ને? હવે વધારે અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને પિક્ચર્સની સાથે સમજાવું છું. Look at the slides with understanding and listen to me carefully. Okay children, let's start kariye. Children, see here and listen to me carefully. Here I am going to show you the usefulness of banana tree. Vary in size, color and firmness. Vary in size, color and firmness. It may be yellow, purple and red. It is sweet in taste. અહીંયા આપણે બનાના એઝ અ ફ્રૂટ ની વાત કરીએ છીએ. બનાના સ્વીટ હોય છે ને? હાયર લેવલ ઓફ સ્ટાર્ચ. બનાના ચિપ્સ આર ફેમસ. આપણે વાત કરીને બનાના ચિપ્સ તો બધાને બહુ ભાવે છે, હેને? ફૂલ ઓફ વિટામિન બી સિક્સ, ગુડ ફોર હેલ્થ, હેલ્થ માટે ખૂબ જ સારું છે. ચિલ્ડ્રન,
बनाना हैज कैल्शियम, बनाना बनानास आर फुल ऑफ कैल्शियम, तो हेल्थ माटे પણ ખૂબ સારું છે. યુઝ્ડ એઝ વેજીટેબલ ઇન સાઉથ એશિયા. બાળ મિત્રો, આપણે બનાનાને ફ્રૂટ તરીકે યુઝ કરીએ છીએ, જ્યારે સાઉથ એશિયામાં તેનો ઉપયોગ વેજીટેબલ તરીકે થાય છે. મતલબ બનાનાનું શાક પણ બનાવી શકાય છે. બનાનાનું શાક કેવું સરસ હશે વિચારો જોઈએ. લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, સો ધેટ દે આર યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર. જુઓ જોઈએ, પ્લેટ, બાઉલ્સ, પ્લેટમાં પડેલી યમ્મી વસ્તુઓ જોઈ અને ભૂખ લાગી ગઈ ને. માય માઉથ ઇઝ વોટરિંગ. બાઉલ્સ પણ છે. બાઉલ્સ નો ઉપયોગ પણ તમે ખાવાની વસ્તુઓ ભરવા માટે કરી શકો છો. હો, દે આર યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર. સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ સર્વડ ઇન બનાના લીફ. જુઓ, આ પ્લેટ છે. તમારા ઘરમાં આવી પ્લેટ હોય છે? આપણા ઘરમાં આવી પ્લેટ હોતી નથી. પણ સાઉથ ઇન્ડિયામાં જો આપણે જઈએ, અથવા તો તમારામાંથી કદાચ કોઈ ફરી આવ્યું હશે, તો ત્યાં જોયું હશે કે બનાના લીફનો પ્લેટ તરીકે ઉપયોગ થાય છે. અને સાઉથ ઇન્ડિયામાં પ્લેટ માટે બનાના લીફનો જ ઉપયોગ કરે છે. યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, ડિશીઝ, સારી એન્ડ પેપર. કપ્સ અને ડિશીઝના પિક્ચર તો તમે જોઈ લીધા છે. આ સારી અને આ પેપર જુદા જુદા કલરના છે. જુઓ, ખરેખર બનાના ટ્રીનું સ્ટેમ અથવા તો તેના ફાઈબરમાંથી સાડી અથવા પેપર બનાવવામાં આવે છે. યાદ કરો જોઈએ, આપણે યુનિટ 4માં લર્ન કર્યું હતું ને, વસંતનું મોડેલ, વસંતની વસ્તુઓ જોઈ હતી ને. તેમાં વસંતે કહ્યું હતું ને કે આવી બધી વસ્તુઓ બનાવવા માટે બનાના ટ્રીનો ઉપયોગ થાય છે, હે ને? ગુડ, આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેલ. ચિલ્ડ્રન, હેવ યુ એન્જોયડ? મજા આવી ને? ગુડ. હવે યાદ કરો જોઈએ, ઇન્સ્ટ્રક્શનમાં શું કીધું તું? યુ હેવ ટુ મેક સેન્ટેન્સીસ ટુ મેક સ્લાઇડ્સ અબાઉટ યુઝફુલનેસ ઓફ બામ્બુ ટ્રી ઓર અધર યુઝફુલ ટ્રીઝ. ચિલ્ડ્રેન, આપણે બામ્બુ ટ્રી વિશે યુનિટ 4માં ઓલરેડી લર્ન કરી ચૂક્યા છીએ, હે ને? યાદ આવ્યું ને? ચિલ્ડ્રન, નાવ લેટ્સ મેક સેન્ટેન્સીસ ઓન યુઝફુલનેસ ઓફ બામ્બુ ટ્રી. બામ્બુ ટ્રીની યુઝફુલનેસ ના સેન્ટેન્સીસ બનાવીએ. ચિલ્ડ્રન, આઈ વિલ હેલ્પ યુ ગિવિંગ ધ કીવર્ડ્સ. હું તમને કીવર્ડ્સ આપીશ, તેના ઉપરથી તમારે એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બનાવવાના છે. આઈ વિલ ગીવ યુ સફિશિયન્ટ ટાઈમ. તમને ઇનફ ટાઈમ પણ આપીશ. તમને કદાચ ન સમજાય તો તમારા ફ્રેન્ડની કે તમારા ટીચરની હેલ્પ લઈ શકો છો. હો ચિલ્ડ્રન,
Take out your notebook. I am going to show you the keywords. Okay? Are you all ready? Good. Let's start. Children, here are the keywords. Bamboo, wonderful plant. Bamboo, very strong, used to build bridges. Used to make many things, fences, fishing rods, rafts, basket, furniture. Grow 80 feet. Considered fastest growing plant world. Shoots up 3 feet in a day. Pickle, eastern states of India. Medicine in China. Back, back, back. Children, here are the keywords. Look at the keywords properly, understand them, and then try to make sentences. You can make 8 sentences from these keywords. I repeat all the keywords. Bamboo, wonderful plant. Bamboo, very strong, used to build bridges. Used to make many things, fences, fishing rods, rafts, basket, furniture. Grow 80 feet. Considered fastest growing plant world. Shoots up 3 feet in a day. Pickle, eastern states of India. Medicine in China. Children, તમે તમારા ફ્રેન્ડની અથવા તો ટીચરની હેલ્પ લઈ શકો છો. યુ હેવ સફિશિયન્ટ ટાઈમ. ટ્રાય ટુ મેક ધ સેન્ટેન્સીસ. ક્લુ તરીકે અથવા હિન્ટ તરીકે તમારી જ ટેક્સ્ટમાં યુનિટ નંબર 4માં આપેલા બાંબુની યુઝફુલ વિશેનો પેરેગ્રાફ પણ હેલ્પ તરીકે લઈ શકો છો. ઓકે ચિલ્ડ્રન, start making the sentences. Children, now I am going to show you the sentences. You can check in your notebooks and you can also write these sentences as a help. તમારે જો સ્લાઇડ્સ બનાવવી હોય તો કીવર્ડ્સ માંથી જ બનાવેલા આ સેન્ટેન્સીસ તમે હેલ્પ તરીકે લઈ શકો છો. Look at the sentences carefully and listen to me carefully. Usefulness of bamboo tree. The bamboo is a wonderful plant. The bamboo is very strong, therefore it is used to build the bridges. We can make many things like fences, fishing rods, rafts, baskets, furniture, etc.
A plant may grow 80 feet or even more. Bamboo is considered as fastest growing plant in the world. Sometimes it shoots up 3 feet in a single day. It is used as eatable pickle in eastern states of India. In China, bamboo is used for medical purposes. Children, these are the sentences. You can check in your notebooks. Compare with the sentences. If you wish to note down, you can note down. Good. Children, now let's move to activity 9B. Remember the instruction. You have to answer the questions. યાદ આવ્યું ને? આપણે જે સ્લાઇડ્સ પહેલા જોઈ હતી બનાના ટ્રી ની, તેમાંથી જ આપણે ક્વેશ્ચન ના આન્સર સર્ચ કરીને લખવાના છે. સો આર યુ ઓલ રેડી? ઓકે, લુક ઇન ટુ યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર 72, એક્ટિવિટી 9B. ચિલ્ડ્રન, એક્ટિવિટી 9B. Now, answer the following questions. Number 1. Why are the banana leaves used as natural food container? Children, you have to search the answer from the slide. મેં તમને સ્લાઇડ્સ બતાવી હતી ને, યાદ કરો જોઈએ. ઓકે ચિલ્ડ્રન, આઈ વિલ હેલ્પ યુ વિથ ધ હિન્ટ. જુઓ અને પછી ક્વેશ્ચનનો આન્સર આપણે લખીશું. ચિલ્ડ્રન, યાદ આવ્યું? લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, સો દેટ દે આર યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર. હવે તમારે આ જ આન્સર ટેક્સ્ટ બુકમાં લખવાનો છે. હું રિપીટ કરું છું, સાંભળજો. લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, સો દેટ દે આર યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર. Okay children, now let's write in textbook. Children, let's start writing. We will write the banana leaves are large, flexible, waterproof, so that they are used as natural food container. Children, you have sufficient time. You can note down in your textbook. Now, next question. Which vitamin
can we get from banana? Remember children, આપણે લાસ્ટ એક્ટિવિટીમાં પણ આ શીખ્યા હતા, બનાનામાંથી આપણને કયું વિટામિન મળે છે, આપણે સ્લાઇડમાં પણ જોયું હતું ને. ઓકે, લેટ મી હેલ્પ યુ વિથ ધીન્ટ, આઈ વિલ શો યુ ધ સ્લાઇડ પીપીટી. ચિલ્ડ્રેન, યાદ આવ્યું? યસ, દે આર ફૂલ ઓફ વિટામિન B6. That means we get vitamin B6 from banana. ફરીથી રીડ કરું છું, સાંભળજો, listen to me carefully. We can get vitamin B6 from banana. Now let's write in the textbook. Let's write, children. We can get vitamin B6 from banana. I repeat, we can get vitamin B6 from banana. Children, you have sufficient time. Write into your textbook properly. Do good handwritings. Sara aksar karjo. Okay, children. Now, third question. Where do people use banana as vegetable? યાદ કરો જોઈએ, મેં તમને સ્લાઇડમાં બતાવ્યું હતું ને, અને કીધું પણ હતું કે આપણે બનાનાનો ફ્રૂટ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો વેજીટેબલ તરીકે ક્યાં યુઝ થાય છે? યાદ આવ્યું? ઓકે, લેટ મી ગીવ યુ ધ હિન્ટ. Children, look at the slide. It is used as vegetable in South Asia. South Asia માં તેનો વેજીટેબલ તરીકે યુઝ થાય છે. It is used as vegetable in South Asia. Children, now let's write in the textbook. People in South Asia use banana as vegetable. People in South Asia use banana as vegetable. You have sufficient time. Write only in your book. Okay, children. Now, last question. Which food is served in banana leaves? I repeat. Which food is served in banana leaves? યાદ કરો જોઈએ, મેં તમને એવું કીધું હતું ને કે ગુજરાતી ફૂડ બનાના લીવ્સમાં સર્વ થાય છે. યુ આર રાઈટ, ગુજરાતી ફૂડ બનાના લીવ્સમાં સર્વ થતું નથી. તો ઓકે, આઈ વિલ ગીવ યુ ધ હિન્ટ. Look at the slide. See, yummy dosa, idli, vada. Juo joiye. Tasty yummy dosa.
इडली, मेंदू वड़ा. इज दिस गुजराती फूड? आ गुजराती फूड छे? आ गुजराती फूड नथी, आ साउथ इंडियन फूड छे. साउथ इंडियन फूड इज सर्व्ड इन बनाना लीफ. साउथ इंडियन फूड बनाना लीफ માં સર્વ કરવામાં આવે છે. નાવ લેટ્સ રાઇટ ઇન ધી ટેક્સ્ટ બુક સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ સર્વ્ડ ઇન બનાના લીવ્સ. Children, you have sufficient time. Note down in your textbook. Do good handwritings. Okay, children. For your more help, બધા જ આન્સર હું તમને સ્લાઇડમાં ફરીથી બતાવું છું. તમે કદાચ ક્યાંક લખવાનું રહી ગયું હોય અથવા તો અક્ષર જોવામાં કદાચ કોઈ તકલીફ પડતી હોય તો સ્લાઇડમાંથી જોઈને પણ આન્સર્સ લખી શકો છો. લુક એટ ધ સ્લાઇડ. ધ ફર્સ્ટ આન્સર ઇઝ બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ સો ધેટ દે આર યુઝડ એઝ નેચરલ ફૂડ કન્ટેનર. ધ સેકન્ડ આન્સર ઇઝ વી કેન ગેટ વિટામિન બી સિક્સ from banana. The third answer is in South Asia people use banana as vegetable. Fourth answer is South Indian food is served in banana leaves. Children, you have enough sufficient time. You can note down these sentences or these answers in your textbook, and you can also write these sentences in your notebook. Okay, children? Are you all done with the answers? Answers likhai gaya? Okay then. Very good, children. I hope you enjoyed the activity. Children, it's homework time now. Your homework is PPT. Mention the name of any useful tree and note down the sentences for preparing slides. I repeat. Mention the name of any useful tree and note down the sentences for preparing slides. Children, બીજું કોઈ પણ એક ટ્રી જે આપણી લાઈફમાં ઉપયોગી છે તેનું નામ મેન્શન કરજો અને સેન્ટેન્સીસ બનાવજો અને ત્યારબાદ તમારા કમ્પ્યુટર ટીચરની હેલ્પ લઈ અને તેના વિશે સ્લાઇડ્સ બનાવજો. Hone? Okay, children, do your homework at home. If you need any help, you can take the help of your friend or your teacher. We will meet you in next class. Till then, bye-bye.
वंदे गुजरात।